હાય એવરીવન, વિશ્વ પર્યાવરણ દિવસની દરેક વ્યક્તિઓને, આપણને બધાને જ, અને દરેક જીવ જે આ પૃથ્વી પર છે દરેકને બેસ્ટ વિશેસ. અને મારી એવી ઈચ્છા કે આપણે દરેક વ્યક્તિઓ પર્યાવરણનું મહત્વ સમજી શકીએ. યસ, 5 જૂન 2023 વિશ્વ પર્યાવરણ દિવસ છે, અને આ વર્ષનું જે થીમ છે ઈ છે બીટ પ્લાસ્ટિક પોલ્યુશન. આપણે થોડું સમજીએ પર્યાવરણ, એન્વાયરમેન્ટ શું છે, કેવી રીતે છે. ઘણા બધા લોકો, આપણે બધા જ હ્યુમન્સ, એવું માને છે કે આપણે અને પર્યાવરણ એક અલગ ઘટનાઓ છે. આ વેમ છે, આવું નથી. શું કામ? મને કોઈ એવું વ્યક્તિનું નામ આપો, કમેન્ટમાં લખી શકાશે, જે ને નક્કી કર્યું હોય કે આ પૃથ્વી પર હવા એમણે આપી હોય, અથવા આ પૃથ્વી પર પાણી એમણે આપ્યું હોય, અથવા આ પૃથ્વી પર જમીન એ સાહેબ લઈને આવ્યા હોય. લગભગ એવું કોઈ છે નહીં, કોઈ હ્યુમન એવું નથી કે જેણે આ પૃથ્વી પર હવા પ્રોડ્યુસ કરી હોય. હવા છે તે એક્ઝિસ્ટન્શિયલી છે, કુદરતી પ્રક્રિયા પ્રમાણે છે. એવું જ પાણીમાં છે, એવું જ જમીનમાં છે. પર્યાવરણ, એન્વાયરમેન્ટ, પ્લાનેટ અર્થ, જેને આપણે પ્લાનેટ અર્થ કહીએ છીએ, યુનિવર્સલ ડાયમેન્શનમાં અથવા કોસ્મોલોજિકલ ડાયમેન્શનમાં, કોઈ બીજું નામ હોઈ શકે જો નામકરણ છે ત્યાં તો. એન્વાયરમેન્ટ થ્રુ હ્યુમન્સ આવ્યા. હ્યુમન્સ પર્યાવરણથી અલગ નથી, હ્યુમન્સ એન્વાયરમેન્ટથી અલગ નથી. પર્યાવરણ હતું જ નેચરલી, એમાંથી વિકાસ થતા 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 થતા, પર્યાવરણનો વિકાસ થતા 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 થતા, એક ટાઈમે જીવ થયો, અને જીવ એક ટાઈમે મલ્ટી સેલ્યુલર ઓર્ગેનિઝમ બન્યા, જે આપણે લોકો છીએ. એટલે એક વાત એ સમજવી જરૂરી છે કે આપણે પર્યાવરણથી ભિન્ન નથી, આપણે પર્યાવરણનો પાર્ટ છીએ. હવે જ્યારે આપણે આગળ જઈએ પર્યાવરણને સમજવામાં, ત્યારે એ સમજવાની જરૂર છે કે આપણને જીવવા માટેની મેજર વસ્તુઓ પર્યાવરણ જ આપે છે આપણને, જેમ કે હવા, જેમ કે પાણી, જેમ કે ફૂડ. હવે જ્યારે હવાને આપણે પલ્યુટ કરીએ, એને ડિટોક્સ, એને બેલેન્સ કોણ કરે, એને સરખું કોણ કરે? તો ધારો કે પાણી, કોઈ ના કોઈ રીતે, અથવા ટ્રીઝ, ઝાડવા. આ ટ્રીઝ, આ પાણી જે પલ્યુશનને બેલેન્સ કરે છે, એ બેલેન્સ કરવામાં જ તે એક ટાઈમે, ટ્રીઝની જો વાત કરીએ તો એ ફળ આપશે. ઈ જ ફળ, ઈ જ વેજીટેબલ્સ આપણે ખાઈએ છીએ. એટલે એકના એક રીતે ઈ જ પલ્યુશન આપણને પાછું મળે છે. આ સમજવાની જરૂર છે કે વાતાવરણ આપણે જે કાંઈ પલ્યુટ કરીએ છીએ એને બેલેન્સ કરે છે, અને એમાંથી જ કોઈ વસ્તુ આપણે લઈએ છીએ જીવવા માટે. પાણી, હવા, ફૂડ, આ ત્રણેય વસ્તુઓ અને બીજી ઘણી બધી એપિજિનેટિક સિગ્નલના સૌથી ઇમ્પોર્ટન્ટ ફેક્ટર્સ છે, જે આપણા શરીરમાં જાય અને આપણા શરીરના વાતાવરણ પ્રમાણે, આપણા મનના વાતાવરણ પ્રમાણે, આપણી લાગણીઓના વાતાવરણ પ્રમાણે, આપણા બિહેવિયરના વાતાવરણ પ્રમાણે, અને આ દરેક વસ્તુ જે આપણી શરીરની અંદર જાય છે એ બધું જ ભેગું થઈને આપણી શરીરની અંદર જે વાતાવરણ બને એ પ્રમાણે આપણું જેનેટિક કંટ્રોલ, એપિજિનેટિક સિગ્નલ, આપણું જીન ટ્રિગર થાય, આપણું જીન બંધ થાય, આપણું જીન એક્ટિવેટ થાય, આપણું જીન ડીએક્ટિવેટ થાય, અને એ પ્રમાણે આપણું જીવન શેપ થાય, એ પ્રમાણે આપણું જીવન બને. પર્યાવરણને બચાવવું ખૂબ જ જરૂરી છે. જો પર્યાવરણ બગડશે તો હ્યુમન લાઈફ બગડશે, કેમ કે જીન કંટ્રોલ ડિસીઝ પેદા કરશે. જીન ટ્રિગરિંગ ઓન, જીન ટ્રિગરિંગ ઓફ ડિસીઝ પેદા કરશે. આપણે આસપાસ કેવું વાતાવરણ છે, આપણે કેવા લોકો સાથે રહીએ છીએ, આપણે શું વિચારીએ છીએ, આપણા ઇમોશન્સ કેવા છે, આપણે શું ફીલ કરીએ છીએ, આ દરેક વસ્તુ વાતાવરણનો પાર્ટ છે. પ્લીઝ વાતાવરણ સાથે કનેક્ટ થાઓ, આપણે એના પાર્ટ છીએ, એને બચાવવું જરૂરી છે.